નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાન સ્વાધ્યયન પોથી ચેપ્ટર ચોથું વનસ્પતિની જાણકારી મેળવીએ તો જોઈએ આપણે ચેપ્ટર ચોથું સ્વાધ્યયન પોથીનું ધોરણ છ વિજ્ઞાનનું એમના આપણે સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નના સોલ્યુશન જોઈએ તો કોષમાં પેલ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે તો એ કહેવાય પ્રકાંડ એક વનસ્પતિની ઊંચાઈ ત્રણ ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા છે તો છોડ પરાગ્રજ ખાલી જગ્યામાં પ્રસ્થાપિત થાય છે ત્રિકેસર માં ચોથું આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે તો સોટી મૂળ પાંચમું વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ છઠ્ઠું દર્શાવેલા પાનમાં ખાલી જગ્યા જોવા મળે છે તો સાતમું વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ આઠમું બાષ્પસર્જનની ક્રિયા ખાલી જગ્યા વનસ્પતિના ખલ જગ્યા ભાગમાં જોવા મળે છે તો પર્ણ ત્યાર પછી આવે છે વર્ગીકરણ કરો નવમો પ્રશ્ન છે એમાં ગુલાબ જાસુદ વડ તુલસી બારમાસી કપાસ બાવળ ચંપો કરણ લીમડો આંબો સૂર્યમુખી અળુસીને ગરમાળો ગુલમોહર તો એમાં વૃક્ષમાં આવશે લીમડો વડ આંબો ગરમાળો બાવળ ગુલમોહર ક્ષૂમાં આવશે જાસુદ કરણ ને સૂર્યમુખી છોડમાં આવશે ગુલાબ તુલસી બારમાસી કપાસ અડુસી ત્યાર પછી દસમું માગ્યા મુજબ યાદી બનાવો પાંચ કરતાં વધારે દલપત્ર ધરાવતા પુષ્પની યાદી બનાવો તો પાંચથી વધુ દલપત્ર ધરાવતા પુષ્પમાં આવશે ગુલાબ જાસૂદ અને કરણ પાંચ કરતાં ઓછા દલપત્ર ધરાવતા પુષ્પની યાદી બનાવો એમાં આવશે સરસવ ચોથું સી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પની યાદી બનાવો ગુલાબ રાય અને સરસવ ત્યાર પછી ડી પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો કેળ મકાઈ ઘઉં બાજરી વાસ ઘાસ શેરડી ત્યાર પછી અગિયારમું આવે છે પ્રક્રિયા સમજાવો એમાં એ પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે બી બાષ્પ સર્જન વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણનંદો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણ બહાર કાઢે છે આ ક્રિયાને બાષ્પ સર્જન કહે છે ત્યાર પછી બારમું તફાવત આપો સોટીમય મૂળ અને તંતુમય મૂળ સોટીમય મૂળમાં શું હોય છે તો કે તેમાં મુખ્ય મૂળ અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુમય મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી તેના ઘણા તંતુઓ જોવા નાના મોટા મૂળ હોય છે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે ત્યાર પછી બીજો તફાત આપણને પૂછો છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવેલી હોય છે તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવેલી હોય છે પર્ણને ચીરતા તે આડું અવડું ચીરે છે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં ઝાલાકાર વિન્યાસ હોય છે સામાન્ય રીતે એક દળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે ત્યાર પછી તેરમું છે કારણ આપો એમાં એ વનસ્પતિ સ્વાવલંબી છે વનસ્પતિના પર્ણો હરિત દ્રવ્ય હોય છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં હવામાનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ સોસેલા પાણીની મદદથી પર્ણોમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ વનસ્પતિ સ્વાવલંબી છે પછી બી આપણે આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુઓ જોવા મળે છે દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થાય છે જેને લીધે વાતાવરણમાં રહેલા ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે આથી આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે સી આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગ્રહ તેમના શરીરને ચોટે છે કીટકો બીજા પુષ્પ પર બેસે છે ત્યારે પરાગ્રજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે ચોથું એટલે કે ડી રાત્રે વૃક્ષ નીચે ન સુવું જોઈએ કારણ કે વૃક્ષ રાત્રે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ ચૌદમું ઝાલાકાર વિન્યાસ ધરાવતા પર્ણની પેન્સિલ વડે ટ્રેસ કરી છાપ પાડો તો મિત્રો અહીંયા મેં આપ્યું છે આ રીતની તમારે છાપ પાડવાની છે ત્યાર પછી પંદરમું તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ ચાર સોટીમય સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણની ભાત પેન્સિલની મદદથી દોરો તો આપણે જે સોટીમય મૂળ જે ધરાવતી વનસ્પતિ છે એના પર્ણોની ભાત પેન્સિલ વડે દોરવાની છે તો અહીં આપણે આ મુજબ દોરેલી છે સોળમું ધતુરાના પુષ્પની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો આ રીતની તમારે આકૃતિ દોરવાની છે અને એમાં તમારે દલપત્ર ભૂકેશ્વર ચક્ર પરાગવાહિની પરાગાસન સ્ત્રી કેસર વજ્રપત્ર બીજા પુષ્પાસન ને પુષ્પદન આ રીતના નામ નિર્દેશ કરવાના છે ત્યાર પછી સત્તરમું નીચેની આકૃતિમાં નામ નિર્દેશ કરો તો જે પેલું છે ને પુષ્પદળ કહેવાય પછી પુકેસર ચક્ર સ્ત્રી કેસર વજ્રપત્ર અને અંડકોશિકા ત્યાર પછી અઢારમી છે અઢારમો પ્રશ્ન નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો એમાં પરાગ પરાગાસન પરાગવાહિની અને બીજાશય આ રીતના તમારે નામ નિર્દેશન કરવાના છે ઓગણીસમું નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો પરાગાસન અને તંતુ ત્યાર પછી વીસમું પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે પ્રવૃત્તિ કરી સમજાવો હેતુ વનસ્પતિમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે તે દર્શાવું સાધન સામગ્રી પારદર્શક પાત્ર બ્લેડ પાણી લાલ શાહી સફેદ પુષ્પ ધરાવતું પ્રકાંડ આકૃતિ આ મુજબની દોરવાની છે પદ્ધતિ પ્યાલામાં ભરાય તેટલું પાણી ભરી તેમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો સફેદ પુષ્પ ધરાવતા પ્રકારને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલ શાહીવાળા પાણીમાં ભરેલા ગ્લાસમાં ગોઠવો બે ત્રણ દિવસ પછી વનસ્પતિના પરણો અને પ્રકાંડના ઊભા અને આડા છેદનું અવલોકન કરો અવલોકન પ્રકારના જુદા જુદા ભાગો લાલ રંગના દેખાય છે સફેદ રંગનું પુષ્પ પણ લાલ દેખાય છે નિર્ણય જેમ પાણી ઉમેરેલી લાલ શાહીમાં ડૂબાડેલા પ્રકાંડ દ્વારા તેનું વહન થઈ દરેક ભાગમાં પહોંચ્યું તેવી જ રીતે પાણી અને દ્રાવ્ય ખનીજ સારાનું વહન પણ પ્રકાંડ વનસ્પતિના વિવિધ ભાગો તરફ કરે છે એકવીસમું પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો હેતુ પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી સાધનો પર્ણ બીકર પાણી ટેસ્ટ ટ્યુબ છોડનું કુંડું પદાર્થો આયોડીનનું દ્રાવણ તો આ રીતની તમારે આકૃતિ દોરવાની છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ છોડનું પણ તોડીને તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો છોડનું પર્ણ પાંદડું છે એ તોડીને ટેસ્ટ ટ્યુબમાં મૂકો પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પ્રિટ ઉમેરો ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલી બીકરમાં મૂકો પર્ણનો બધો જ લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો પર્ણને બહાર કાઢીને પાણી વડે ધુઓ પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખો પર્ણ પર આયોડિનની સી અસર થાય છે તે નોંધો અવલોકન આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈ જશે ને ભૂરોને કાઢો થાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચારનું સ્વાધ્યન પોથીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત તમારે ચેપ્ટર વિજ્ઞાનના જે બાકીના ચેપ્ટર છે એના સોલ્યુશન જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જાઓ ત્યાં તમને ધોરણ છ વિજ્ઞાન ગણિત અને ગુજરાતીના ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડરને તમે ઓપન કરશો એટલે એમાંથી તમને દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે